સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસના નામે કોઈ ખોટો મેસેજ વાયરલ કરતા નગરજનો સહિત તાલુકામાં નાના બાળકોના માતા પિતાનો ભયનો માહોલ ફેલાયો હતો. પ્રાંતિજ પોલીસને પણ આ મેસેજ અંગે જાણ થતા પ્રાંતિજ પીઆઈ એચએસ ત્રિવેદી દ્વારા આ મેસેજ ફેક મેસેજ હોવાનું અને મેસેજનો ફેલાવો કે આવી કોઈ અફવા ઉપર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસના નામે વોટ્સએપ ઉપર ખોટો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો અને મેસેજમાં જણાવ્યું હતું કે પ્રાંતિજ ગામની અંદર 200-300 લોકો નાના બાળકોને ઉપાડવાની ગેંગ આવી હોવાનો ખોટો મેસેજ પ્રાંતિજ પોલીસ સ્ટેશન નામથી વોટ્સએપ ઉપર મેસેજ વાયરલ કર્યો હતો અને મેસેજ ફરતા પ્રાંતિજ સહિત તાલુકાના લોકો અને નાના બાળકોના માતા પિતામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસના નામે વોટ્સએપ ઉપર ખોટો મેસેજ વાયરલ થયો. ખોટો મેસેજ વાયરલ થતા નગરજનો સહિત નાના બાળકોના માતા પિતામાં ભય. મેસેજમાં એ પણ લખવામાં આવ્યું હતું કે દિવસે માતાજીના ફોટા લઈને કાળા કપડાં પહેરીને પૈસા ઉઘરાવે છે અને તે બહાને કોના ઘરે નાના બાળક છે તે જોવે છે અને રાત્રિના સમયે ફોર વ્હીલ લઈને આવે છે અને મોટા માણસોને બેહોશ કરી દે છે. તો તમારા ઘરે નાના બાળકો હોય તો રાત્રિના સમયે દરવાજો ખોલશો નહીં. તો મેસેજની નીચે છેલ્લે એ પણ લખવામાં આવ્યું હતું કે આ મેસેજ જુઠ્ઠો નથી, તમે મેસેજ આગળ મોકલશો તો કોઈ પણ એક બાળક બચી જશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં એ પણ લખવામાં આવ્યું હતું કે મહેરબાની કરી તમારા જેટલા ગ્રુપો હોય તેમાં આ મેસેજ મોકલો. ત્યારે પ્રાંતિજ પોલીસના નામે ખોટો મેસેજ વાયરલ થતા પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે પ્રાંતિજ પોલીસને પણ આ વાયરલ ફેક મેસેજ અંગે જાણ થતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચએસ ત્રિવેદીએ પણ મીડિયાના માધ્યમથી તથા નગરના આગેવાનો તથા વોટ્સએપ માધ્યમથી પોતે આગળ આવીને આ મેસેજ ખોટો છે અને આ મેસેજને આગળ વધારશો નહીં અને પ્રાંતિજ સહિત તાલુકાના લોકોએ કોઈએ ડરવાની જરૂર નથી. પ્રાંતિજ પીઆઈએ કહ્યું કે આ મેસેજ ફેક છે, આ મેસેજ ઉપર ધ્યાન ના આપશો, કોઈએ અફવા ફેલાવી નહીં અને આવી ખોટી અફવા ઉપર ધ્યાન આપવું નહીં અને ખોટી અફવાઓ ના ફેલાવવા અને અફવા ઉપર ધ્યાન ના આપવા અને અફવાઓથી દૂર રહેવા પ્રાંતિજ પીઆઈ એચએસ ત્રિવેદીએ નગરજનો સહિત તાલુકાના લોકોને અપીલ પણ કરી છે અને આ મેસેજ વાયરલ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઉમંગ રાવલ, જડેશ ટીવી, પ્રાંતિજ. વોટ્સએપ ઉપર ખોટો મેસેજ વાયરલ કરનારને શોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી, આજે વોટ્સએપ ઉપર એક મેસેજ જે ફરે છે કે પ્રાંતિજ તાલુકામાં કોઈ ટોળકી આવેલી છે, એવો મેસેજ મારા પણ ધ્યાન ઉપર આવેલો. એ બાબતે સમગ્ર પ્રાંતિજ તાલુકાની જનતાને હું જણાવવા માંગુ છું કે પ્રાંતિજ પોલીસ સ્ટેશન તરફથી આવો કોઈ પણ પ્રકારનો મેસેજ વાયરલ કરવામાં આવેલો નથી. સમગ્ર મીડિયા, પ્રિન્ટ મીડિયા, તમામ મિત્રોને પણ કહેવા માગું છું કે આવ્યા કોઈ ખોટા મેસેજો જે અત્યારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસરી રહ્યા છે તો એ બાબતે આપ સમગ્ર જનતાને સાચું માર્ગદર્શન પૂરું પાડી આવા ખોટા મેસેજો ના ફેલાય એ બાબતે સમગ્ર જનતાને હું આશ્વાસન આપું છું કે આવું કોઈ પણ પ્રકારનું પ્રાંતિજ કૃત્ય થયેલ નથી, કોઈ બાળકની કોઈ ઉઠાંતરી થયેલ નથી. તેમજ આવા જે કોઈ બી ખોટા મેસેજ જેને બી વાયરલ કર્યા છે એને અમે શોધી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવાના છીએ જેથી ભવિષ્યમાં આવો કોઈ મેસેજ ખોટી રીતે વાયરલ ના કરે. તો સમગ્ર પ્રાંતિજ તાલુકાની જનતાને ફરીથી જણાવવા માગું છું કે આવો કોઈ પણ પ્રકારનો મેસેજ જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના નામથી એ બિલકુલ ખોટા છે, જરા પણ સાચા નથી ને આમાં કોઈ તથ્ય નથી. સમગ્ર જનતાને આવા ખોટા મેસેજ ના ફેલાવવા માટે હું પ્રાંતિજ પોલીસ સ્ટેશન વતી અપીલ પણ કરું છું. નમસ્કાર.